শ্রুতি শ্রুতি বেন মোটাবেন কে আছে ও মোটাবেন শ্রুতি বেন মোটাবেন কি করছো তুমি লোকই হ্যাঁ তুমি ঝুটু বলিয়া কি শ্রুতি মুম্বাই গই ছে শ্রুতি এই ছে আমি কৃষ্ণ জন্মোৎসব নি উজ্জয়িনী মা এমনে জোয়া হামনা জোয়া হ্যাঁ মোটাবেন মোটাবেন বাহির আউ তুমি কে আছো শ্রুতি এই ছে তো তুমি এম কেম কইউ কে কইউ মানে শ্রুতি এ শ্রুতি এ মানে কইউ কে তু আ লক্ষ্মী নি ওর খান তারি পত্নী তরিকে করাব তো নই આ ખોટું છે નહીં મે કોઈને ઓળખાણ નથી કરાવી આ રીતે અમે સાથે હોઈએ અને કોઈ અમને પત્ની માને મારી તો હા તો શું કામ રહો છો તમે લોકો સાથે જો તમે અત્યારે ને અત્યારે શ્રુતિ સાથે મારી વાત કરાવો નહીતર નહીતર શું કરી લઈશ હા અરે તમે વાત સમજો ને યાર તમે શ્રુતિ માભીને બહાર બોલાવો બહાર બોલાવો હા શ્રુતિબેનને બોલાવો હમણાં ને હમણાં શ્રુતિબેન શ્રુતિ શ્રુતિબેન જલ્દી બહાર આવો શ્રુતિ ક્યાં છે શ્રુતિ લક્ષ્મી શોધા શોધા તમે પણ જુઠ્ઠું બોલ્યા કે શ્રુતિ મુંબઈ ગઈ શ્રુતિ અહીં જ છે હાઉ ડે યુ કૈલાશ ને જુઠ્ઠો કહે છે તું અરે જુઠ્ઠું તો તું બોલ્યો છે ને તારું આખું ખાનદાન બોલ્યું છે તમારે જે કેવું હે કહો હું શ્રુતિ ને મળ્યા વિના અહીંયાથી નહીં જાઉં ખબરદાર છે જો મારી દીકરીનું નામ સુદ્ધા લઈ લીધું છે તો યાર તમે મેં સમજતા કેમ નહીં મોટા બેન બહાર આવો પ્લીઝ શ્રુતિ કોઈને મળવા નથી માંગતી જો જો મહેરબાની કરીને શ્રુતિબેનને બોલાવો એ જે સમજ્યા છે એ ખોટું છે હું ખરેખર કહું છું મહેરબાની કરીને બોલાવો એમને એકવાર બસ એકવાર વાત કરાવી દો અમારી શ્રુતિબેન શ્રુતિ ઓ મોટા બેન એકવાર બહાર આવો દિયોર શ્રુતિ શ્રુતિ ક્યાં છે લોકો સમજો શ્રુતિ કોઈને મળવા નથી માંગતી તમે જીત શું કામ કરો છો જે કઈ પણ થઈ જાય શ્રુતિને મળ્યા વિના અમે નહીં જઈએ અહીંથી કૈલાશ કોલ ધ પોલીસ હા બોલાવો બોલાવો દિયોર પોલીસને બોલાવો આજે જે થવાનું હોય થાય દિયોર અહીં આટલી ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે એ વાત જ નહીં સાંભળી રહ્યા તો તેને કામ કરે કોઈ છૂટા છેડાની નોટિસ નથી મોકલી અમે લોકો અરે શું જુઠ્ઠું બોલો છો યાર અમે અમારી નજરે જોયું છે શ્રુતિ ભાભીની સહી હતી એક આગળ ઉપર કોઈ જ ના શકે શ્રુતિ અમને પૂછ્યા વગર એવું પગલું ભરે જ નહીં તો પિયર આવતા પહેલા એ તમને પૂછવા રોકાયા હતા નોટિસ ના મોકલાવી હોય ને તો હવે હું તમારા બધાના મોઢા પર નોટિસ ચોંટાડીશ બસ થઈ ગયો હવે મજે મારી બી ભંકેલી છે સીધી રીતે અમને શ્રુતિ ભાભીને મળવા દો તો ભૂડું મારીને અહીં ગાબડું પાડી દેજો એક મિનિટ તમે ધમકી શેની આપો છો ચાલ બહાર નીકળો બહાર નીકળો એને
કોણે શોધને કૈલાશભાઈ પર હાથ ઉપાડ્યો? અરે પણ એવું તો શું બન્યું કે વોટ શ્રુતિ અહીંયા જ છે? હા પણ કલ્પનાબેન તો નહીં નહીં યાર, બહુ ખોટું થયું, આ તો બહુ ખોટું થયું ગયો. બીજા કોઈને નહીં અને શ્રુતિ ભાભીના બાપાને વળગાડી દીધી તે. જરા કૈલાશભાઈ એટલે બહુ સારા માણસ છે અને સારા માણસને વાગલી ધોલે જલ્દી ભૂલતો નહીં. જે પણ કંઈ થયું છે બહુ જ ખોટું થયું છે. તમને ખબર છે કે જે થયું એ ભૂલથી અને ગુસ્સો આવ્યો, અરે કંઈ સમજાઈ નથી રહ્યું. છૂટી મુંબઈ ગઈ જ નથી, અહીં જ છે. ડિવોર્સની નોટિસ પણ એમને મોકલાવી છે કે નહીં એ પણ ખબર નથી. અરે પણ એમણે જ તો ડિવોર્સના પેપર્સ મને આપ્યા હતા. હું શું જૂઠું બોલી રહ્યો છું? અમે ક્યાં કહ્યું કે તમે જૂઠું બોલો છો? ના પણ રંજીત કો પ્લીઝ, એમ પણ મને ઘણા બીજા ટેન્શન છે. અને વાત ડિવોર્સની નોટિસની નથી, શ્રુતિ અહીં જ છે તો તું મને મળી કેમ નથી રહી? મને પણ કંઈ નથી સમજાઈ રહ્યું. એમને જો મારાથી નફરત છે તો મારી સાથે વાત ના કરે, મારું મોઢું ના જુએ. એ તમારી સાથે શું કામ વાત નથી કરી રહ્યા? મને હવે કરશે બી નહીં. અરે યાર, શ્રુતિ ભાભીના બાપાને વાગી છે જોરદાર. હવે હવે તારા ડિવોર્સ પાક્કા દે. નહીં. શ્રુતિ ભાભી એ ડિવોર્સ પેપર ઉપર સહી કરી આલી અને શોધને એમના બાપાના ગાલ ઉપર. એક મિનિટ, તમે ધમકી શેની આપો છો? ચાલો બહાર નીકળો, બહાર નીકળો. એને માત્ર સંજોગો નહોતા કે શોધને લક્ષ્મી સાથે લગ્ન કરવા પડ્યા હોય. આજે પણ એવું કંઈક બની રહ્યું છે. લક્ષ્મીને તમાચો પડ્યો પણ વાગ્યો શોધનને. કઈ શોધનનો પ્રેમ શ્રુતિ હતી અને પત્ની લક્ષ્મી, પણ હવે હવે વાત પલટાઈ ગઈ છે કૈલાશ. હવે શ્રુતિ ભલે શોધનની પત્ની હોય પણ એનો પ્રેમ લક્ષ્મી છે. તો શ્રુતિને કેને મારી સાથે વાત કરે? જો એની ઈચ્છા હોય, એની હા હોય તો આપણે છૂટાછેડાની તૈયારી શરૂ કરી થઈ. તમારી હિંમત કેવી રીતે થઈ ફરીથી આ ઘરમાં પગ મૂકવાની? હા કૈલાશને તમાચો માર્યા પછી હજી કઈ બાકી છે? બોલો, હવે શું બાકી રહી ગયું? ગઈકાલે જે પણ કઈ થયું એમની ભૂલ છે, હું માનું છું.
હું એમને તમારી પાસે માફી માંગવા લઈ આવી છું. તમે મોટા છો, મહેરબાની કરીને એમને. શોધનવતી, તું શું કામ બોલી રહી છે? લાફો માર્યો શોધને, ખાધો મેં, તો વચ્ચે બોલનારી તું કોણ છે? માફી માંગવા આવ્યો છે? જી, ગઈકાલે એક્સિડેન્ટલી મારો હાથ ઉપડી ગયો. I'm really sorry. મારાથી ભૂલ થઈ ગઈ. ઓકે, બીજું કઈ? નહીં, સાચે જ સોરી બોલીશ, હાથ જોડીશ, નાક રગડીશ, તો પણ હું તને માફ નહીં કરું. અત્યાર સુધી હું તારી સાથે વિવેકથી, પ્રેમથી વાત કરતો આવ્યો છું, પણ તે જે હરકત કરી છે ને, એ હું મરી જઈશ ને તો પણ તને માફ નહીં કરું. હાથ તો અમને પણ ઉપાડ્યો લક્ષ્મી પર, તો એની ફરિયાદ લક્ષ્મીને કરવા દે ને. મને મને કોઈ ફરિયાદ નથી. લક્ષ્મી, આ ઘરને ક્યારે તે જો પોતાનું ઘર માન્યું હોય ને, તો હમણાં ને હમણાં શોધનને અહીંથી લઈને ચાલી જા, અને ફરી ક્યારે અહીંયા પાછી લઈને નહીં આવતી. પણ ચાલો. ઘરે પાછી નહીં ફરે તો એ વાત કરી રહી છે મારી સાથે, ના મને મળી રહી છે. ડિવોર્સની નોટિસ પણ જો એને મોકલાવી હોય તો એનો મતલબ એ જ છે કે એને નિર્ણય લઈ જ લીધો છે. એના ડેડ પણ એ જ ઈચ્છી રહ્યા છે કે હવે એ અહીં નહીં આવે ને આપણે પણ એના ઘરે નહીં જઈએ. ડેડ પણ તમારા માથે પાનેતર જોવા માંગે છે. શ્રુતિની ઈચ્છા પણ કદાચ એ જ હશે. શ્રુતિ પાછી આવવાની જ ના હોય તો શું? તો આપણે સાથે. ખબરદાર, ખબરદાર જો આજ પછી આવું વિચાર્યું પણ છે તો. વાત શ્રુતિ બેનની નથી, વાત આપણા સંબંધની છે. કેટલીક દિવાલો ચણાય છે ઘર બનવા માટે, અને કેટલીક બે આંગણા અલગ પાડે છે. તમારા માથે કાળનો પડછાયો હતો અને હું આવી તમારા જીવતરમાં એક નિરાકરણ બની. જાણે આમ એક કુંડળીમાં સારો ગ્રહ આવી જાય ને એમ. શ્રુતિબેનના જીવતરમાં રંગો પૂરાય એટલે મારા હાથેળીમાં મહેંદી લાગવાની હતી અને લાગી. તમારા બંનેના હાથ ક્યારે ના છૂટે એટલા માટે જ તો આપણા હસ્તમેળાપ થયા. મારી સેથીમાં જે સિંદૂર છે એ મારું સૌભાગ્ય નહીં, પણ વિધાતાએ લીધેલું વચન કે હું મારા સુખ માટે મારા જીવતરમાં તમારા સિવાય બીજા કોઈનું નામ પણ ના લઉં. હા, જુઠ્ઠું નહીં બોલું. છે લાગણી તમારા માટે, માયા પણ હોય જ, પણ સંબંધ એ તો નથી ને કે જે મારા ભાગ્યમાં નથી એને હું મારા ભાગનું કરી દઉં. મારી કુંડળીને હું
મારી કંકોત્રી બનાવવાની ભૂલ તો ના કરો ને. આપણી વચ્ચેનો સંબંધ પણ આંગણા અલગ પાડનારી દિવાલ જેવો. એની ઉપર છત બનાવવાનું ના તમે ક્યારે વિચારતા ના, ના હું વિચારીશ. હા, લગ્ન કર્યા છે તમારી સાથે, પતિ છો તમે મારા. તમારી જગ્યા ન મારા જીવતરમાં કોઈ લઈ શકશે, ના મારા હૈયે. પણ હું પણ કોઈ બીજાની જગ્યા નહીં લઉં. થેન્ક યુ. બસ એટલું સાંભળવા માંગતો હતો હું તમારા મોઢે. હિંમત હારવા લાગ્યો હતો હું, એટલે સુતીએ એટલો પણ ભરોસો ના રાખ્યો કે એનાથી કોઈ વાત છુપાવી પણ હશે તો એ એની માન મર્યાદા માટે, એને તકલીફ ના થાય એટલા માટે. એટલો પણ હક એને નથી આપ્યો કે કઈ નહીં તો હું સોરી કહું. આંગણા વગર ઘર હોઈ શકે લક્ષ્મી, ઘર વિના આંગણ નહીં. બસ હવે એટલું સમજે તો સારું છે કે હવે જો એ નહીં તો આપણે પણ પતિ પત્ની નહીં. સંબંધ કોઈના પણ આંસુઓ પર ઉગેલો ના હોવો જોઈએ. લક્ષ્મી નારાયણ ની જોડી લાગે છે ને આ લક્ષ્મી બેન ને શોધન ભાની. સારી સારી વાતો નહીં કરું હું કે ખોટા દિલાસા નહીં આપું. આજે નહીં તો કાલે બધું ઠીક થઈ જશે એવું દરેક વખતે નથી બનતું. ક્યારેક કોઈ કંઈક નિર્ણય કરવો જ પડે છે. શું વિચારે છે બેટા? નિર્ણય મેં નહીં પણ શોધન અને લક્ષ્મીએ લઈ લીધો છે. કાલે કિંજલના ઘરે બંનેને મેં જોયા, કોઈએ ઓળખાણ કરાવી. ક્યાં શોધન છે અને આ એમના પત્ની લક્ષ્મી. ક્યારેક જ્યારે ઓળખાણ કરાવી ને ત્યારે મને એવું લાગ્યું કે હું શોધન અને લક્ષ્મીને તો ઓળખતી જ નહોતી. મારા ના હોવાનો કોઈ જ ડંક ફરક સુદ્ધા નથી શોધનની જિંદગીમાં. આપણા મરી જવાથી કોઈની જિંદગીમાં ફરક પડે ને, જીવાય એની સાથે. નહીં, હવે હું શોધન સાથે નહીં જીવી શકું ને, નહીં જીવી શકું. ડેડ, એ પ્રેમ, એ લગ્ન, એ સપનાઓ, એ વચનો, બધું જ ખોટું કેવી રીતે હોઈ શકે? કેવી રીતે? પણ છે, જે છે એ હવે આ જ છે. તકલીફ એ વાતની નથી કે આજે શોધન સાથે હું નહીં પણ લક્ષ્મી છે. એ બંને સાથે છે એ વાત મારાથી છુપાવી અને એ વાત મારી પીઠમાં ખંજરની જેમ મૂકાયું છે. અને અને જો હું ઈચ્છું ને તો પણ મારા હાથે ખંજર નહીં નીકળી શકે હવે.